जीव विज्ञान मा चैप्टर नंबर 10 जे आत्मा कृषि एना विषय पर अभ्यास करिशु। तो पहला सर्वप्रथम आपणे प्रस्तावना थी शुरू करिए तो भारत एक कृषि प्रधान देश है। भारत एक विशाल देश नी साथे साथ विश्वमां मोटा भागनी एटले के वस्तीनी दृष्टिए जोईए तो बीजा क्रमे आवे छे। ए 1,250 अबज એટલે 1,250 કરોડની વસ્તી જોવા મળે છે। તો ભારતની મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ પણ જે છે એ ખેતી છે એટલે કૃષિ છે। અર્થવ્યવસ્થામાં મુખ્ય આધાર પણ ભારત માટે ખેતી છે એટલે કે મોટા ભાગના લોકોનો મુખ્ય વ્યવસાય જે છે એ ખેતી છે એટલે કે શ્રમ શક્તિના 60% લોકો ખેતી કાર્ય સાથે જોડાયેલા છે એટલે કે જેટલી વસ્તી છે એના 60% લોકો જે છે એ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા છે। ખેતી જે છે એ ભારતના લોકોને ખોરાક તો પૂરો પાડે છે પણ સાથો સાથ જે ઉદ્યોગો છે એને કાચો માલ પણ પૂરો પાડે છે। તો કેવા ઉદ્યોગો? જેમ કે ખાંડ છે, શેરડી છે, શેરડીમાંથી ખાંડ ઉત્પાદન થાય છે, પછી કપાસ, તો કપાસમાંથી સૂત્ર કાપડ ઉત્પાદન થાય છે, શણ છે, તો શણમાંથી કંદાન, ગોથળા, સાગડી વગેરે ઉત્પાદન કરવામાં છે। એટલે કે ખોરાક ઉપરાંત ઉદ્યોગો માટેનો કાચો માલ પણ જે છે એ ખેતીમાંથી મળી આવે છે। આ ઉપરાંત રાષ્ટ્રીય ઉત્પાદનમાં કૃષિમાં 22% જેટલા હિસ્સો જે છે એ પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત નિકાસમાં જેટલું પણ ઉત્પાદન ભારતમાં ખેતીનું જેટલું ઉત્પાદન થાય છે એમાંથી ભારત 18% જે છે એ નિકાસ નિકાસ એટલે કે બહારના દેશોમાં મોકલે। તો ભારત જે છે કૃષિ ઉત્પાદન જે છે 18% નિકાસ કરે છે। નિકાસ કરવાથી જે છે ભારતને વિદેશી હુંડિયામાં પ્રાપ્ત થાય છે। વિદેશી હુંડિયામાં એટલે શું? તો વિદેશી હુંડિયામાં એટલે કે વિદેશી નામ આપણે બીજા બહારના દેશોમાં નિકાસ કરીએ છીએ એટલે કે વેચાણ કરીએ છીએ। તો વેચાણથી જે છે એ નાણાં પ્રાપ્ત થાય છે। તો વિદેશી નાણાંને એટલે વિદેશી હુંડિયામાં આપણે વેચશું એટલે આપણે કહી શકાય કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। ભારતના મોટા ભાગના લોકો ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા છતાં ભારત માટે એટલે કૃષિનું જેટલું ઉત્પાદન થવું જોઈએ એટલું ઉત્પાદન મળી શકતું નથી એટલે કે ભારત માટે કૃષિનો પૂરતો વિકાસ થયેલો જોવા મળતો નથી। તો શું કામ? તો જો એક તો ભારતમાં ફળદ્રુપ મેદાનો છે, બારે માસ પાક લઈ શકાય તેવી આબોહવા છે કે જે બીજા દેશોમાં ખૂબ જ આવી આબોહવા ઓછી જોવા મળે છે, પણ ભારત જ એક એવો દેશ છે કે જે આબોહવા અનુકૂળ પાકની દ્રષ્ટિએ જોવા મળે છે। આ ઉપરાંત સિંચાઈની સગવડતા ના લીધે ભારતના મોટા ભાગના વિસ્તારોમાં વર્ષમાં 2 કે તેથી વધુ સમય વખત જે છે એ પાક લઈ શકાય છે, છતાં પણ ભારતમાં ખેતી ક્ષેત્રે જે છે પૂરતો વિકાસ કરી શકાયો નથી। શું કામ? તો એના મુખ્ય પરિબળો જોઈએ તો ભારતનો ખેડૂત જે છે એકંદરે ગરીબ અને નિરક્ષર છે। નિરક્ષર એટલે કે સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોવું અને ગરીબ એટલે કે આર્થિક પરિસ્થિતિ ભારતના ખેડૂતોની મોટા ભાગના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી છે। આ ઉપરાંત ભારતના મોટા ભાગના ક્ષેત્રોમાં જે છે એ સિંચાઈની સગવડતા પ્રાપ્ત થયેલી જોવા મળતી નથી। આ ઉપરાંત વરસાદ પર એટલે કે જે ખેતી જે છે એ મુખ્યત્વે વરસાદ પર આધારિત હોય છે, પણ વરસાદ જે છે ચોક્કસ સમયગાળા એટલે કે અનિયમિત અને અનિશ્ચિત હોય છે, તો ચોક્કસ સમયગાળો હોતો નથી। આ ઉપરાંત ભારતમાં વસ્તીનું કદ પણ ખૂબ જ વધારે જોવા મળે છે। કુટુંબનો મોટું કદ ભારતમાં જેટલી વસ્તી છે આની ઉપરાંત જેટલા કુટુંબ હોય છે એ કુટુંબમાં સભ્યોની સંખ્યા પણ વધારે હોય છે। નાના કદના ખેડૂતો જેટલા એટલે કે ખેડૂતો જે છે એ ખેડૂતોની પાસે જે જમીન હોય છે એટલે કે ખેતરો હોય છે ખેતરોના કદ ખૂબ જ નાના હોય છે। આ ઉપરાંત આ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને સુધારેલા બિયારણનો ઉપયોગ વધારે માત્રામાં કરી શકતા નથી એટલે કે જંતુનાશક દવા, રાસાયણિક ખાતર, સુધારેલા બિયારણનો ઉપયોગ ઓછો થતો હોવાના કારણે ઉત્પાદન પણ ઓછી મળે
एक जगह
કે તે ખાસ યાદ રાખવાનું છે કારણ કે આ પ્રકારની ખેતીમાં જે છે એ અમુક એવા ખેડૂતો કે જે મધ્યમ વર્ગના તો ગરીબ વર્ગના હોય છે એવા ખેડૂતો જે છે એ જંગલ વિસ્તારોમાં જંગલોના વૃક્ષો જે હોય છે કાપી સળગાવે જમીનને સાફ કરે છે ખેતી એટલે કે ખેતી લાયક બનાવે છે ખેતી લાયક બનાવે બાદ એ ખેતી કરે છે એમાં મુખ્યત્વે ધાન્ય પાકોની ખેતી કરે છે એક બે વર્ષ માટે ખેતી કરે છે ત્યારબાદ જમીનની ફળદ્રુપતા ઓછી થઈ જવાથી એ ફરી પાછું બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ થતા હોય છે તો આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી કહેવામાં આવે છે પાંચમો પ્રકાર છે બાગાયતી ખેતી બાગાયતી એક ખાસ પ્રકારની ખેતી છે કે જેમાં ચા કોફી કોકો સિંગોના નારિયેળ અમુક ફ્રૂટ્સ જે હોય છે કે ફળ હોય છે એ બાગાયતી ખેતી હેઠળ કરવામાં આવે છે આ પ્રકારની ખેતીમાં ખૂબ જ કાળજીપૂર્વક જીવંતતાપૂર્વક ખેતી કરવામાં છે દરેક પ્રકારના ખેડૂતો આ બાગાયતી પાક લઈ શકતા નથી કારણ કે બાગાયતી ખેતી એવા પ્રકાર એવા જ ખેડૂતો લઈ શકે છે કે જેની આર્થિક સધ્ધરતા વધારે હોય એટલે કે આમાં જે છે એ નાણાંનો જે પ્રમાણ જે છે એટલે કે ખર્ચ જે હોય છે બાગાયતી ખેતીમાં વધારે થતો હોય છે આ ઉપરાંત ટેકનોલોજી જ્ઞાન કૌશલ્ય સિંચાઈની પૂરતી સગવડતા પરિવહનની સુવિધા બાગાયતી ખેતીમાં જે છે એ વધારે ઉપયોગ કરવામાં આવતો હોવાથી બાગાયતી ખેતી જે છે એ ખૂબ જ મોંઘી પણ કહેવામાં આવે છે છઠ્ઠો પ્રકાર છે સઘન ખેતી સઘન ખેતી એટલે કે સળંગ ખેતી પણ આપણે એને કહી શકાય કે જે એવા વિસ્તારોમાં કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોવાની સાથે સાથે સિંચાઈની સગવડતા પણ વધારે જોવામાં આવે છે એટલે કે બારે માસ પાક લેવાતો હોય છે તો બારે માસ પાક લેવામાં આવતો હોવાના કારણે આ પ્રકારની ખેતીને સઘન ખેતી પણ કહેવામાં આવે છે મુખ્યત્વે આ પ્રકારની ખેતીમાં જે છે એ રોકડિયા પાકોની વધારે ખેતી લેવામાં આવે છે રોકડિયા પાકો એટલે જે પાક ઉત્પાદન મેળવવામાં આવે છે એ સીધે સીધો જે છે એ ઉદ્યોગોમાં કામ માટે એટલે કે ઉપયોગ કરવામાં આવતો હોય છે તો સઘન ખેતીનું બીજું નામ છે વ્યાપારી ખેતી તો આવી રીતે આપણે જોઈએ કે કૃષિના પ્રકારોમાં પહેલો પ્રકાર તો જીવન નિર્વાહ ખેતી જીવન નિર્વાહ ખેતીનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી એટલે કે ખેડૂતો પોતાના કુટુંબના ભરણ પોષણ માટે જે ખેતી કરે છે તેને જીવન નિર્વાહ ખેતી કહેવામાં આવે છે બીજો પ્રકાર છે આપણે સૂકી ખેતી એટલે જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું છે સિંચાઈની સગવડતા પણ ઓછી છે ત્યાં આવી સૂકી ખેતી કરવામાં આવે છે જેમાં મુખ્ય પાક છે જુવાર બાજરી અને કપો ત્રીજો પ્રકાર તો આપણો આગ્ર ખેતી આગ્ર એટલે કે ભીનું જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધારે છે સિંચાઈની સગવડતા પણ વધારે છે તેવા વિસ્તારોમાં ભીની ખેતી કરવામાં આવે છે જેમાં મુખ્યત્વે કાકો ડાંગર શેરડી કપાસ અને શાકભાજી છે ચોથું છે સ્થળાંતરિત ખેતી સ્થળાંતરિત ખેતી એટલે કે એવા પ્રકારની કે જંગલોના વૃક્ષો જે હોય છે કાપી સાફ કરી જંગલોને સાફ કરી ખેતી લાયક બનાવવામાં આવે છે ત્યાં ખેતી બે ત્રણ વર્ષ માટે ખેતી કરવામાં આવે છે જમીનની ફળદ્રુપતા ઓછી થવાથી ફરી પાછો ખેડૂત જે છે બીજી જગ્યાએ આવી જ રીતે જે છે એ ખેતી કરે છે અને સ્થળાંતરિત ખેતીમાં ધાન્ય પાક અને શાકભાજી મુખ્ય ઉત્પાદક હોય છે પાંચમો હતું બાગાયતી ખેતી બાગાયતી ખાસ પ્રકારની ખેતી છે જેમાં ચા કોફી કોકો સિંગોના નાળિયેર ફળોની ખેતી કરવામાં આવે છે છઠ્ઠું છે સઘન ખેતી સઘન ખેતી એટલે બારે માસ જે પાક લેવામાં આવે છે સઘન ખેતી અથવા તો વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે કારણ કે વ્યાપારી ખેતી એટલા માટે કે સઘન ખેતીમાં મુખ્યત્વે રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે માત્રામાં લેવામાં આવે છે હવે આપણે જોઈએ કૃષિ પદ્ધતિઓ જોઈએ ભારતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારની પદ્ધતિઓ જે છે એ પ્રચલિત છે પહેલું છે સજીવ ખેતી બીજું છે ટકાઉ ખેતી અને ત્રીજું છે મિશ્ર ખેતી એમાં પહેલો છે તો સજીવ ખેતીની આપણે વાત કરીએ તો વર્તમાન દરે જે વર્તમાન સમયમાં
જંતુનાશક દવા રાસાયણિક ખાતરના ઉપયોગથી જે વસ્તુ એટલે કે ખેતી પાકનું ઉત્પાદન કરવામાં આવે છે તો તેનાથી માનવીના સ્વાસ્થ્યને જે છે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેની આડઅસર જે છે વર્તમાન સમયમાં જે દિવસે ને દિવસે વધી રહ્યું છે માનવીની જે રોગ પ્રતિકારક શક્તિ હોય છે એ આના કારણે ઓછી થઈ છે જેના કારણે વર્તમાન સમયમાં સજીવ ખેતી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વર્તમાન સમયમાં જે જમીનની ફળદ્રુપતા પણ ઘટવા લાગી છે એના કારણે પણ સજીવ ખેતી ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તો સજીવ ખેતી એટલે શું તો જોઈએ આપણે કે ખેતીની એવી પદ્ધતિ કે જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી આવા પ્રકારની ખેતીને સજીવ ખેતી કહેવામાં આવે છે તો હવે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓનો ઉપયોગ નથી કરવામાં આવતો તો પાકના સંરક્ષણ માટે અથવા તો પાકની વૃદ્ધિ માટે શું ઉપયોગ કરવામાં આવે છે તો પાકના સંરક્ષણ માટે જે છે એ લીમડાનું દ્રાવણ છાશ યુરિયા ખાતર અળસિયાનું ખાતર કમ્પોસ્ટ ખાતર જેનો ઉપયોગ જે છે દ્વારા જે છે એ ખેતી કરવામાં આવે છે જેનાથી આ પ્રકારની ખેતીમાં માનવીના સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન પણ થતું હોતું નથી અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે અને જળવાઈ રહે છે જેના કારણે જે છે એ સજીવ ખેતીમાં વર્તમાન સમયમાં વધી રહી છે બીજો પ્રકાર જે છે એ ટકાઉ ખેતી છે ટકાઉ ખેતી એટલે એવા પ્રકારની ખેતી કે જેમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે પોષણ માટે જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ જરૂરિયાત પૂરતું ઉપયોગ કરવામાં આવે છે અને કીટકોને નિયંત્રણ માટે જંતુનાશક દવાના બદલે જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે છે જૈવિક નિયંત્રક એટલે કે જે ખેતીના પાકોને સમયાંતરે જીવાતો અથવા તો પાકને નુકસાન કરતા પરિબળો જોવા મળે છે તો તેવા સમયે લીમડા દ્રાવણ છાશ ગૌમૂત્રનો ઉપયોગ દ્વારા એ જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે ટકાઉ ખેતી એટલે કે જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી પોષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પણ જરૂરિયાત પ્રમાણમાં અને જૈવિક નિયંત્રણ એટલે કે છાશનું દ્રાવણ લીમડાનું દ્રાવણ ગૌમૂત્રનો ઉપયોગ દ્વારા પાકનું સંરક્ષણ કરવામાં આવે છે તેને ટકાઉ ખેતી કહેવામાં આવે છે અને ત્રીજા પ્રકારની ખેતી છે મિશ્ર ખેતી મિશ્ર ખેતી એટલે કે ખેતીની સાથે સાથે પશુપાલન મરઘા બતકા ઉછેર પશુ મધમાખી અને મત્સ્ય ઉછેર એની સાથે સાથે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને મિશ્ર ખેતી કહેવામાં આવે છે તો કૃષિ પદ્ધતિમાં આપણે ત્રણ જોયું પહેલું છે સજીવ ખેતી બીજું ટકાઉ ખેતી અને ત્રીજું છે મિશ્ર ખેતી